नमो नोवे सौवर्यंतानम नमो नोवे सौदानम नमो नोवे सौवायिर्यान नमो नोवे सौजायानम नमो नोवे सौत्रिकावर्ति सावनम ओंकार मिंदु संयुक्त नित्यं जयन्ति योगिना कामदम औषधम से ओंकाराय नमो नमः मंगलम भगवान यो मंगलम भूतमोहि मंगलम कुंकुमदारी उजेंद्र मोसुमंगल नमः समय सारा कलश अमृत आचार्य भगवान अमृत चंद्र सूरी रचित आत्मख्याति टीका नी साथे लखायेला 278 कलश એટલે કે કળશ અમૃત. આ કળશ અમૃતની રાજમલજી પાંડે રચિત ટીકા એનો આધાર લઈ અને આપણે આ સ્વાધ્યાય કરી રહ્યા છીએ. સમયસારના સ્વાધ્યાય વખતે આપણે આ કળશ ઉપર પંડિત જયચંદજી છાબડા એ જે ભાવાર્થ લખ્યા હતા તે કર્યા હતા. આ રાજમલજીની ટીકા વિશિષ્ટ ટીકા છે અને પૂજ્ય ગુરુદેવે એની ઉપર ખાસ પ્રવચનો આપ્યા છે, એટલે આપણે આ કળશ અમૃત એક આખું સ્વતંત્ર શાસ્ત્ર બને છે એનો એમાંથી આપણને ખ્યાલ આવે છે, એટલે એની ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં સૌથી પહેલો કળશ ચાલે છે, મંગલાચરણનો કળશ છે. नम समय साराय स्वानुभूत्या चकासे चित्त स्वभावाय भावाय सर्व भावांतर छिदे. पंडित राजमल जीए एनी टीका लगता ए रीते वात लीधी के भावाय एटले जे पदार्थ छे ते पदार्थ संज्ञा जे सत्व स्वरूप छे જે હોવાપણે છે જેનું અસ્તિત્વ છે શાશ્વત વસ્તુ એને મારા નમસ્કાર એ રીતે એમણે વાત લીધી. જ્યારે જયચંદજી છાબડાએ નમઃ સમય સારાય તરીકે વાત લીધી એટલે શુદ્ધ આત્માને નમસ્કાર કરું છું એ રીતે વાત લીધી, અને આમણે જે હોવાપણે છે પદાર્થ એને નમસ્કાર અને પછી એ પદાર્થ કેવો છે એમાં બધી વાત પંડિતજીએ લીધી. એટલે કે આ ગાથાની આ ટીકાની અંદર લેવામાં આવી રાજમલજીએ ભાવાયથી શરૂઆત કરીને લીધી અને પછી વસ્તુ કેવી છે તો કે ચિત્ત સ્વભાવાય એ રીતે વાત લીધી. પછી ચિત્ત એટલે જ્ઞાન ચેતના અને એમાં પછી ભાવ તો પછી ભાવ કઈ રીતે છે એમાં પછી ભાવમાં સમય સારાય એ રીતે આખો વિસ્તાર કર્યો છે અને એ વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજી રહ્યા છીએ એનું અધ્યાત્મ એ રીતે આપણે સમજીએ છીએ. તો આજે આગળનો ભાગ લઈએ છીએ. પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તેનો આગળનો ભાગ કળશ અમૃત ઉપર પ્રવચન. તો પ્રવચન નંબર ત્રીજું છે, પ્રવચન નંબર બે છે આ પહેલી ગાથા ઉપર. અને આ પુસ્તક વર્ડ ટુ વર્ડ પ્રવચનમાં પાના નંબર 20 ઉપર અહીંયા છેલ્લો પેરેગ્રાફ કળશ અમૃત ભાગ પહેલો વર્ડ ટુ વર્ડ પ્રવચનો એમાં પાના નંબર 20 ઉપર છેલ્લો પેરેગ્રાફ ભગવંત પ્રત્યેક પરમાણુ અને પ્રત્યેક આત્મા ત્યાંથી શરૂ કરી અને પૂજ્ય ગુરુદેવ આપણને સમજાવે છે. ભગવંત प्रत्येक परमाणु और प्रत्येक आत्मा, एक वनस्पति और नीम का पत्ता, तो एक पत्ता में तो असंख्य शरीर है उदारिक, और एक एक शरीर में एक एक जीव है, और एक एक जीव के साथ तेजस में कारण शरीर है, और एक एक कारण में अनंत परमाणु है, एक एक परमाणु अपने से रह रहा है, अपनी शक्ति ने परिया से रहा है, कोई दूसरे से रहा ऐसा है. आ तू बनू सीखवा जाए नवरा क्या है, गंदा है पाप है ने
હજી તો પુણ્યના ઠેકાણા નથી. ધર્મ તો કઈ રહેગી ચીજ, પુણ્ય તો બે ચાર કલાક સત્શાસ્ત્ર સાંભળના, સુનના, વિચારના, સત્શાસ્ત્ર ભગવાન કહ્યા હો તબ તો શુભ ભાવ પુણ્ય હોતા હૈ. આઈ તો ઈસી બાતે નિકાલ દીયા હૈ, એ કોઈ સાર ચીજ નહીં. સાર તો પુણ્ય કા વિકલ્પ સે પાર ભિન ચૈતન ઘન, જિસમેં સે કેવલ જ્ઞાન પ્રગટ હોતા હૈ. જૈસે છોટી પીપર હોતી હૈ, છોટી પીપર કહેતે લિંડી પીપર, છોટી પીપર કદ મેં છોટી હૈ ઓર રંગે કાલી હૈ, છતાં ઉસકી શક્તિ હૈ, 64 પેઢી ચરપરાઈ ભરી હૈ ઉસમેં, 64 પેઢી સમજતે ઘૂંટતે હૈ ને ભાઈ, 64 પેઢી પ્રગટ હોતી હૈ ને, તો કાં સે પ્રગટ હોતી હૈ, પથ્થર સે, પથ્થર સે કહો તો કોણ 64 પેઢી ઘૂંટે. ઈ પીપર કે છોટી શક્તિ મેં, છોટા કદ મેં અને કાળા રંગ મેં અંદર શક્તિ 64 રૂપિયો ભરી હૈ. 64 એટલે 64 પૈસા એટલે રૂપિયો. પૂરણ અંદર ચરપરાય ઓર પૂરણ અંદર હરા રંગ પડા હૈ, એ પડા હૈ પ્રાપ્ત હોતા હૈ, હૈ કુવા મેં હૈ હવે હવે રોકે કહેતે હૈ, પાણી નિકલતે હૈ ને કુવા મેં સે નિકલ કર બહાર નહીં પાણી પાને કુ હે હવેડ અમારી ભાષા છે હિન્દુ ની હિન્દુસ્તાની આ કુવા પાણી ઉતર બહાર નિકલતા ને પાણી પાને કુ ઘર તો હું જ કુવા તું અંદર થા વો બહાર આયા હૈ એમ 64 પૂરી સરપરાય ઓર હરા રંગ અંદર મેં પૂરા પડા હૈ 64 કા અર્થ હૈ 16 રૂપિયો તો બાય આતા હૈ પ્રગટ તો આ ભગવાન આત્મા મેં 64 પેરી જ્ઞાન ને આનંદ પૂરા પડા હૈ ઈ પીપર મેં હૈ આ ન બેસે કોઈ ની વિચાર ક્યા નહીં મંથન ક્યા નહીં આ એમાં 64 પેરી જેમ ચરપરાય ને હરા રંગ પડા હૈ એસે ભગવાન આત્મા મેં રૂપિયે રૂપિયો સોવાના સર્વસ્વ પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદ પડા હૈ એ માટે ઉત્કર્ષ શુદ્ધ કહેતે હૈ એ શુદ્ધ આત્મા ઓ આદરણીય હૈ મનભાઈ આ તો બધી ઝવેરાત સુવરાત બાદલી નહીં નહીં કહેતે હૈ તું આદર કહેતે હૈ ક્યા ક્યા દેખો કિસી કે આધીન કુછ તો સર પદાર્થ કા સાંપણા કેસે ઘટતા હૈ તો જીવ પદાર્થ કા સાંપણા કેસે ઘટતા હૈ સર્વ પદાર્થ અપની અપની શક્તિ ઓર અવસ્થા સે વિરાજમાન હૈ કોઈ 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 આધીન હૈ નહીં તો ઉસમે જીવ કો સાંપણા ક્યું ઘટતે હૈ હે ઉસકા સમાધાન કરને કે લિયે દો વિશેષણ કહે પંડિત જી ગુજરાતી મેં દો વિશેષણ કહે છે એમ છે એ ખોટી વાત છે આમાં ગુજરાતીમાં કહે છે કહે કહે અમારી એટલે એમાં કહે છે આવ્યું છે શું કહ્યું કયા હા આમાં ગુજરાતીમાં કહે છે એમ છે ખોટી વાત છે એ છે ન જોઈએ કહે કહી ગયા છે પેલા કે ચૈતન્ય હા ચૈતન અમારી છે અમારા છે કહે છે શું છે નથી દો વિશેષણ કહે હે ક્યાં વિશેષણ કે એક તો ચૈતન અચેતન પદાર્થ મેં ચૈતન ઓર ચેતન સે ચેતન ભિન્ન જાનને મેં આતા દો વિશેષણ કે દિયા હૈ સમજ મેં આયા સૂક્ષ્મ બાત હૈ આ તો સિદ્ધાંત હૈ આ કઈ કથા નહીં આ વાર્તા નહીં આ તો ત્રણ લોકના નાથ શ્રીમુખે દીવ ધની છૂટી હૈ દીવ ધની કા સાર હૈ આ તો કભી ઉસને અપની ચીજ ક્યા હૈ તપાસ ક્યા નહીં ખોજ ક્યા નહીં મેળવી નહીં મેળવી નહીં અમારી ભાષા હૈ મિલા નહીં હુઆ આ કહેતે હૈ ઉસકા સમાધાન કરને કે દો વિશેષણ કહે ઓર કૈસા હૈ ભાવ
સ્વાનુભૂત્યાચકા અસ્તિ સર્વભાવાંતર છીદે. અહીં બે વિશેષણ છે પણ ગુલામાં બે વિશેષણ કઈ દીધા એમ કીધવાની. સ્વાનુભૂત્યાચકા અસ્તિ એ અવસર પર સ્વાનુભૂતિ કહેને છે નિરાકુળ લક્ષણ શુદ્ધાત્મા પરિણમન રૂપ અતિન્દ્રિય સુખ જાનના. ક્યા કહેતે હવે ભગવાન આત્મા કેવડીએ દેખાય આત્મા હો દુસરા કોઈ આત્મા આત્મા કરતા કોઈ એસા આત્મા કોઈ દેખાય નહીં ભગવાન ને જે દેખ્યા સર્વ કેવડી પરમેશ્વરે જે આત્મા કહા એસા આત્મા કોઈ કહાય નહીં. તો એ કહેતે હૈ કે આત્મા સ્વાનુભૂતિ કહેને સે નિરાકુળ લક્ષણ. આનંદ નિરાકુળ લક્ષણ નામ આકુળતા રહિત રાગ કા વિકલ્પ કી આકુળતા રહિત ઓર નિરાકુળ આનંદ કા લક્ષણ સે સહિત હૈ શુદ્ધાત્મ પરિણામ રૂપ. શુદ્ધાત્મ પરિણામ હૈ આનંદ કા અનુભૂતિ હોતી હૈ સમ્યક દ્રષ્ટિ કો આત્મા કી અનુભૂતિ હોતી હૈ એ અતિન્દ્રિય આનંદ કા સુખ કા અનુભવ સહિત હોતી હૈ. સ્વાનુભૂત્યા ચકાસી નિરાકુળ લક્ષણ શુદ્ધાત્મ પરિણમન શુદ્ધ આત્મ પરિણમન. એ પુણ્ય પાપ કા વિકલ્પ રાગ હૈ નહીં શુદ્ધ સ્વરૂપ જે ભગવાન આત્મા પવિત્ર ટિકાળી જે હૈ ઉસકી જ્યાં દ્રષ્ટિ સમ્યક હોઈ તો ઉસકી પરિણમન મેં પર્યાય મેં અવસ્થા મેં શુદ્ધાત્મા પરિણમન રૂપ અતિન્દ્રિય સુખ જાનના. સ્વાનુભૂતિ ધર્મ કી ઇસકો કહીએ ઓર સ્વાનુભૂતિ કી સાથ સંયોગ દર્શન અવિના ભાવ સે હોતા હૈ. જ્યાં જ્યાં સ્વાનુભૂતિ હૈ ત્યાં ત્યાં સંયોગ દર્શન હૈ. તો એ સ્વાનુભૂતિ ક્યા હૈ કે નિરાકુળ લક્ષણ અતિન્દ્રિય આનંદ. એ ધર્મી જીવ કો પહેલી શરૂઆત મેં પહેલી સીડી સમ્યક દર્શન પહેલી સીડી એ સ્વાનુભૂતિ નિરાકુળ લક્ષણ શુદ્ધાત્મા પરિણમન પર્યાય શુદ્ધાત્મા કી અવસ્થા સ્વરૂપ અતિન્દ્રિય સુખ જાનના. એ માટે સાર કહા હૈ. ભગવાન આત્મા અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય આનંદ સે તો ધ્રુવપણે સે તો પરિપૂર્ણ ભરાઈ હૈ. જૈસી વો છૂટી પીપલ 64 પેરી ચરપરાય ઓર હરા રંગ સે પૂરી પડી હૈ એસે ભગવાન આત્મા મેં પૂર્ણ જ્ઞાન ઓર પૂર્ણ અતિન્દ્રિય આનંદ ભરા પડા હૈ. ઉસકા સન્મુખ હોકર સ્વાનુભૂતિ હોકર સ્વ અનુભૂતિ હોકર જૈસી ચીજે ઉસકા ઉસકે અનુસારે હોકર સમ્યક દર્શન કે કાળ મેં જો સ્વાનુભૂતિ હોતી હૈ એ અનાકુળ લક્ષણ વાળી હૈ. ઉસમેં અનાકુળ આનંદ કી છાપ હૈ. હા, ભાષા તો હાડી આવે છે. હવે ભાવ બોલે સૂક્ષ્મ હૈ, ભાવ તો સૂક્ષ્મ હૈ સબ. ક્યા કહેતે હૈ ફેર જો કે આ જગત મેં સ્વદ્રવ્ય હૈ ભગવાને દિખા તો સબ સબ દ્રવ્ય અપની અપની શક્તિ ઓર પર્યાય સે વિરાજમાન હૈ. કોઈ કે આધીન કોઈ હૈ નહીં. તો સબ સ્વતંત્ર હૈ તો આત્મા કા શુદ્ધ કો હી તુમ સાર કહેતે હો, સબકો સાર નહીં કહેતે હો, ઉસકા કારણ ક્યા હૈ? આ પ્રશ્ન. સબ પદાર્થ સ્વતંત્ર હૈ, પરમાણુ પરમાણુ સ્વતંત્ર હૈ, યહાં પરમાણુ હૈ સબ. કેસે પરમાણુ ઉસે આત્મા કે અધીન નહીં, દૂસરા પરમાણુ કે અધીન નહીં. એક પોતે પરમાણુ અપની દ્રવ્ય અપની શક્તિ ઓર પર્યાય શક્તિ જુઓ
परमाणु द्रव्य पोते वस्तु अपनी शक्ति गुण और वर्तमान अवस्था उससे विराजमान है, कोई के अधीन कोई है नहीं। इतना समझ गया तो इतनी तो बात स्वतंत्र है। आंख ऐसी चलती है, ये अपने से नया आत्मा से ऐसा कहते हैं। ये परमाणु अपनी अपनी पर्याय से भ्रमण करता है, आत्मा के काम से नहीं। समझ में आया? ये प्रश्नकार किया ये तो कि सब द्रव्य अपने से सूक्ष्म बात है, बहुत दृष्टांत देते देते सूक्ष्म हो जाते हैं। आप उठलते नहीं, ये आत्मा से नहीं, क्योंकि परमाणु का पिंड है रजकण का, उसकी परमाणु में शक्ति है वर्ण गंधर स्पर्श की और वर्तमान अवस्था है, तो वर्तमान पर्याय ने शक्ति से विराजमान है। दूसरे आत्मा से आप उठलते हैं, आई होती है तीन काल तीन लोक में नहीं। अज्ञानी मूंद मान ले कि हमारा से परद्रव्य में कुछ होता है, ये तो उसकी स्वतंत्रता मिथ्या ब्रह्म की है। समझ में आया? तो सब द्रव्य जरे अपनी गुण ने पर्याय से स्वतंत्र है। कोई का कार्य कोई कर सकते नहीं, एम शीष कहते हैं। कार्य को पर्याय कहो, शीष का प्रश्न है। कोई का कोई कर सकते नहीं, तो सब द्रव्य स्वतंत्र है, तो जीव कोई तुम सार क्यों कहा? सब चिन्ह सुन स्वतंत्र है, तो जीव को एक सार कहा? तो सुन तो सही एक बार कि जीव को सार एक कारण से कहा कि जीव शुद्ध चैतन्य घन है, उसकी अनुभूति करने से पर्याय में अतीन्द्रिय आनंद आता है, तो अतीन्द्रिय आनंद ये सार है। कोई ध्यान मिलो नो ही तुझा बदी એની મુદત હોય, આ પ્રદેશમાં રવા જાય છે, લોકો મુદત મારે છે, આમાં જેમ લોકો બહુ ગયા છે આફ્રિકા, મોટા ઘણા પૈસા છે આપણા, શાંતિલાલ ખુશાલ નહીં પાણસણા બાવા અહીં છે ને, એની બેન દીકરી બે અબજ 40 કરોડ રૂપિયા છે, શાંતિલાલ ખુશાલ ગોવા, 1.5 વર્ષ પહેલા મરી ગયો, છોકરાઓ છે બે અબજ 40 કરોડ પૈસાની દૂધની આંખી, મરી ગયો 5 મિનિટમાં મરી ગયો, રાતે ઉઠ્યો મને કંઈક થાય છે, બોલાવો ડાક્ટર આવ્યો છે ભાઈ સાહેબ, બે છૂટીને ચાલે ગયા, એ કે એની ચીજ એક હતી, 40 લાખનો તો બંગલો છે, 1.5 લાખના 2 બંગલા પાછા ગોવામાં, પૈસા ગયા એ તો ધૂળ જળ હે માટી હૈ, ઓર ઉસકી મમતા કરતે હૈ, મમતા ભી દુઃખ અને રાગ હૈ, યહાં તો મમતા રાગ ને લક્ષ્મી સે બિન ભગવાન અંદર શુદ્ધ ચૈતન્ય ઘન હૈ, ઉસકા અનુભવ કરને સે સુખ હોતા હૈ, ઉસાર હૈ। एक प्रकार सुखना है, दूसरा है नहीं, एक हो तृण काल में परमार्थ का पंथ। हरचंदन जी तुम्हारा पैसा पैसा में सुख नहीं एम कहते यहां, पैसा में तो नहीं, शरीर में नहीं, शरीर में तो नहीं, पाप के भाव में नहीं, भाव भाव में तो नहीं, पुण्य भाव में नहीं, पुण्य भाव में तो नहीं, ये पुण्य को जानती है वर्तमान अवस्था ज्ञान की, उसमें भी नहीं, सुख तो त्रिकाली गुण में द्रव्य में है। वस्तु बापू मार्ग एवं रही से भगवान त्रिणलोकना नाथ इंद्रो ने समक्ष हम बात करते थे, एक भोगजारी मोक्ष जाने वाला उसकी पास आप बात करते थे भगवान दिव्य ध्वनि द्वारा, ये बात यहाँ कुनकुंदाचार्य रची, इसकी टीका अमृतचंद्राचार्य जी यहाँ राजमले अनुवाद किया हिंदी भाषा में,
समझ में आया? सार क्यों कहा कि स्वानुभूति कहने से निराकुल लक्षण शुद्धात्म परिणाम परिणाम होता आया। वस्तु निराकुल लक्षण से आनंद से भरी पड़ी पूरी है आत्मा, उसका अंतर अनुभव करने से सन्मुख जाने से राग और निमित्त और एक समय की पर्याय से विमुख होकर स्वभाव के सन्मुख होकर उसकी अतीन्द्रिय अनाकुल दशा अनुभूति उत्पन्न होती है, उसमें आनंद आता है। वो कारण शुद्धात्मा को सार कहने में आया है। ऐसा ही बातें बातें फिर से निराकुल लक्षण शुद्धात्मा परिणमन हो पर्याय वर्तमान। ये वस्तु तो आनंद कंद है ये निराकुल, पर ये अस्वीकार जब हुआ तो पर्याय में पण आनंद आया। आ निराकुल लक्षण चैतन आनंद त्रिकाली ध्रुव, त्रिकाली ध्रुव निराकुल आनंद लक्षण पण है, पण है का पान बिना है क्या से आया? तो उसका ज्ञान में भास हुआ क्या अतीन्द्रिय आनंद है, ऐसी परिणति में अतीन्द्रिय आनंद का नमूना आया। नमूना आया उससे उसको ख्याल में आएगा वो सारा आत्मा अतीन्द्रिय आनंद अतीन्द्रिय ज्ञान में है। अरे आई बातों से ये तो सम्यक दर्शन नहीं बातों प्रभु, सारी तो क्या ही भैया, ये तो कोई कई चीज है, ये तो अलौकिक बातों है उसकी तो। हाँ कहते हैं ये तो विकल्प है, क्या करते हैं, सम्यक दर्शन तो करे पहला जी, वजह सम्यक दर्शन पीछे चालीस जब होता है अंतर में पीछे व्रत का विकल्प उठता है, ये बंद का कारण है। हाँ तो जी पहली सम्यक दर्शन में सार क्यों उसकी बात चलती है। हाँ है कि नहीं, स्वामी पुस्तक तो है घरे बांधो तो खबर पड़ती नहीं, उन्होंने सुकुमार जी घरे बांधो तो खबर पड़ती नहीं, खबर क्या है। भगवान तो तारी चीज ऐसी चीज है भगवान, केवल परमात्मा तो भगवान आत्मा ऐसे बोलते हैं, सब आत्मा को भगवान आत्मा मोटी का समय समय सार में। ये आत्मा का अनुभव स्वानुभूति है ना, इस अवसर पर स्वानुभूति स्व आत्मा का अनुभूति कहने से निराकुलत्व लक्षण शुद्धात्म परिणाम रूप अतीन्द्रिय सुख जानना उस रूप अवस्था है जिसकी, इसकी अवस्था हुई तब उसको पूर्णानंद का नाथ है उसका उपाधि बने जाया। फिर अपने पर्याय में निराकुल आनंद लक्षण उत्पन्न हुआ तो उससे जाना का सारा आत्मा निराकुल आनंद ने ज्ञान से भरा है, तो ये अवस्था में अवस्था ही जानने में आया, अवस्था पर्याय में पर्याय वान त्रिकाल जानने में आया। समझ में आया? ये क्या देखो अतीन्द्रिय सुख जानना उस रूप अवस्था है जिसकी, देखो एक एक शब्द में गंभीरता है। सारपणा आत्मा को क्यों कहा? ये आत्मा अतीन्द्रिय सुख स्वरूप आनंद स्वरूप है, उसका कबूलात अनुभव में जो आती है उसकी दशा में वर्तमान हालत में पर्याय में आ अनुभव स्वरूप आनंद स्वरूप है, ऐसा अनुभव आते हैं, ये माटे आत्मा का अधिकारी को सार कहा, क्योंकि उसका अनुभव करने से आनंद आता है, वो कारण से आत्मा को सार कहने में आया। हा हा सूक्ष्म बाया राजमल टीका ऐसे है, राजमल ग्रस्त हुआ है, ग्रस्त है पंडित, उसने टीका बनाई,
પુસ્તક તો છે ઘણી, સરળ ભાવાંતર થી લે ચોથો શબ્દ લેતા વળી કેસી શક્તિ એવો કે સરળ અતીત અનાગત વર્તમાન પર્યાય સહિત અનંત ગુણ બિરાજમાન જીસને જીવાદિ પદાર્થ હૈ ઉસકા અંતર છેદી એક સમય યુગપત પ્રત્યક્ષ રૂપ સે જાનનશીલ જો કોઈ સુજીવ વસ્તુ ઉસકો મેરા નમસ્કાર. જીસકો એક સમય મેં એક ક બોલે એમાં અસંખ્ય સમય જાય એમાં એક સમય મેં તીન કાલ તીન લોક જે દેખતે હૈ હે ને એક સમય મેં યુગપત પ્રત્યક્ષ રૂપે જાનનશીલ જો કોઈ સુજીવ વસ્તુ હૈ ઉસકો મેરા નમસ્કાર. ટીકાળી શુદ્ધ વસ્તુ ઉસકા અનુભવ મેં ભી શુદ્ધ આનંદ આયા ઓર પૂર્ણ હોકર સર્વજ્ઞપણા હુઆ જ્યાં પૂર્ણ આનંદ ને પૂર્ણ જ્ઞાન પ્રગટ હુઆ એસી ચીજ કો મેં નમસ્કાર કરતા હું. હા હા એમ કહેતે હૈ હજે તો મંગળીકર શ્લોક હૈ આપો બારીકી બાત. આત્મા આત્મા તો સૂક્ષ્મ મેં સૂક્ષ્મ હૈ શાસ્ત્ર મેં તો શુભ ભાવ કો અતિ સ્થૂળ કહા હૈ શુભ ભાવ કો અતિ સ્થૂળ પુણ્યધિકાર મેં હૈ સમયસાર દયા દાન વ્રત તપ કા વિક્રમ જે ઉઠતે અતિ સ્થૂળ હૈ ભગવાન તો ઉસકી પાંચ મહા સૂક્ષ્મ ચીજ અંદર હૈ પુણ્ય પાપ કે અધિકાર મેં હમેશા. સૂક્ષ્મ ચીજ કો પકડને મેં સૂક્ષ્મ ચીજ જોઈએ ને મોતી પકડના હો તો કઈ સાંસે પકડે જે સત પર પકડ મેં આતે સાંસા સે કે મોતી પકડ મેં આતે મોતી પકડ મેં તો ઝીણી છીણી જોઈએ ઝીણી હો સમાણી જોઈએ એમ ભગવાન આત્મા. જેની શરૂઆતમાં અનુભવમાં પ્રતીત કરના હૈ ઉસકો સૂક્ષ્મ મેં સૂક્ષ્મ રાગ સે રહિત નિરાકુ આનંદ લક્ષણ શુદ્ધાત્માનુભૂતિ પર્યાય સે વો જાનને મેં આતા હૈ. એક ની અંદર હા તો મંગળ કસલો કહે દીધું શરૂઆત મંગળી કલ શરૂ ક્યા હૈ શુદ પંચમી દિન છે પેલા ભાગા ગયા કરો એક સમય ઉસકો મેરા નમસ્કાર શુદ્ધ જીવ કે સારપણા ઘટતા હૈ દેખો શુદ્ધ જીવ શુદ્ધ ટિકાળી શુદ્ધ ગુણ શુદ્ધ ઓર ઉસકી વર્તમાન પર્યાય શુદ્ધ ઉસકો સારપણા ઘટતા હૈ અશુદ્ધપણા કો સારપણા નહીં તો નિકાલને કી ચીજ હૈ. શુદ્ધ જીવ કો સારપણા સાર અર્થ કરતે સાર અર્થાંત હિતકારી હે સાર અર્થાંત હિતકારી અસાર અર્થાંત અહિતકારી બહુ ટીકા અલૌકિક ટીકા હૈ આપો. સર્વજ્ઞ વિતરાગના પેટ ખોલકર વાત ક્યા હૈ આ સંતો અનુભવી આનંદ કા રસિયા અતિન્દ્રિય આનંદ ને રસમાં તરબોળ થે ઉસમે વિકલ્પ આયા શાસ્ત્ર હટ ગયા આ દુનિયા કા ભાગ્ય હૈ તો શાસ્ત્ર આ ગયા એસા તો ઉસમે તો એસા કહા કે યે સાર ઇસકો એટલી માટી કહેતે હૈ કે યે સાર હિતકારી હૈ અપના આનંદ પાના વો હિતકારી હૈ સમ્યક દર્શન મેં અપના અતિન્દ્રિય આનંદ કા સુખ કા અનુભવ હોના વો હિતકારી હૈ અંદર ઉસ રખા એક નહીં કરી એક નહીં કરી તો
समझ में आया? शून जीव के सारपना घटता है, क्यों? सार हितकारी है और सार अहितकारी है। शुद्ध आत्मान और उसका जी निर्विकल्प अनुभव सम्यक दर्शन वही सार, अने ए सिवाय सर्वस्व असार अहितकारी। ये शुभ शुभ भाव भी हितकारी नहीं अहितकारी है, है? क्या कहते हैं? धर्म का हितकारी किधर है? धर्म ना हितकारी, धर्म किधर अहितकारी असार। हाँ, धर्म निर्विकल्प अनुभव होना हो धर्म वो हितकारी है, ये सार है, ईश्वर अहितकारी न सार है। अजी तो सूक्ष्म लेता है, हितकारी सुख जानना, हितकारी दुख जानना। हरजरी विशेष स्पष्ट करते हैं, कारण के अजीव पदार्थ परमाणु शरीर वाणी कर्म ये सब पुद्गल, अजीव पदार्थ पुद्गल, लक्ष्मी शरीर वाणी कर्म मकान आबरू सब पुद्गल जड़, और धर्म एक धर्मास्ती पदार्थ से भगवान ने देखा, 14 ब्रह्मांड में एक धर्मास्ती नामक तत्व है उसको यहां धर्म कहते हैं, धर्मास्ती पदार्थ है, और धर्मा धर्म नहीं, धर्मास्ती का नाम नहीं पदार्थ है, एमा धर्म ये धर्म नाम में पदार्थ 14 ब्रह्मांड में है, गति करने में निमित्त धर्मास्ती और गति होकर स्थिर होने में अधर्म निमित्त, ये दो पदार्थ है। आकाश सर्वव्यापक काल असंख्य काल है, और संसारी जीव के सुख नहीं, ये अजीव को सुख नहीं, पुद्गल को सुख नहीं, धर्म धर्म पदार्थ उसको सुख नहीं, आकाश का काल को सुख नहीं, संसारी जीव को सुख नहीं। और ज्ञान भी नहीं, पुद्गल में ज्ञान नहीं, संसारी जीव में भी ज्ञान नहीं। है संसारी जीव के सुख में ज्ञान भी नहीं। और उनका स्वरूप जानने पर जाननारे जीव को भी सुख नहीं। क्या कहते हैं? अजीव पदार्थ पुद्गल को जाने, धर्मा धर्मा को जाने, आकाश को जाने, काल को जाने, संसारी जीव को जाने, तो उसको ज्ञान भी नहीं। जीव के संसारी जीव के सुखी नहीं, ज्ञान भी नहीं। उनका सुख जानने पर जानन हारे जीव को भी सुख नहीं, ज्ञान भी नहीं। शरीर जाने पुद्गल जाने ऐसे तो जड़ है, उसमें जाने में आत्मज्ञान क्या ज्ञान आया। और संसारी जीव अशुद्ध है, विकारी पजन सहित है, उसको ज्ञान भी नहीं, सुख नहीं, पर उसको जानने वाले को भी ज्ञान नहीं, सुख नहीं। क्योंकि संसारी प्राणी मलिन प्राणी है, पैद पड़िया से उसको जानने वाले को ज्ञान नहीं, उसको जानने वाले को सुख भी नहीं, उसको भी ज्ञान सुख नहीं, पर उसको जानने वाले को ज्ञान सुख नहीं। इच्छा द्रव्य में संसार जीव लीला, शुद्ध जीव भिन्न रखा, एक शुद्ध जीव है उसको जानने से ज्ञान में सुख होता है। बस भगवान आत्मा शुद्ध चैतन्य आनंद कंद, उसको जानने से यानी उसको जानने से सुख ने ज्ञान होता है, बाकी संसारी जीव को भी जानने से उसको ज्ञान सुख नहीं, और उसको जानने वाले को भी ज्ञान सुख नहीं। संसारी माने क्या? संसारी एकंद्रित से मान लीने मलिन परिणाम वाला प्राणी,
એ સંસારી. શુભા શું પરિણામ વાળે છે? ક્યાં ક્યાં સમજમાં આવ્યા? શુદ્ધ જીવ જો આત્મા પવિત્ર છે, પૂર્ણાનંદ સ્વરૂપ પ્રભુ, ઉસકો જાનને સે જ્ઞાન, ઉસકો જાનને સે સુખ, ઉસકે બિના ઉદગલ આદિ લક્ષ્મી પર પરમાણુ માટી ધૂળ રહેલા સારી જગત મેં એક પરમાણુ સે માની ને સબ ઉદગલ. ઉદગલ કો જ્ઞાન નહીં ને સુખ નહીં, અને પુદગળ કા જાનને વાળે કો ભી જ્ઞાન ને સુખ નહીં. ઓર સંસારી જીવ મલિન પજનામી હૈ, ઉસકો જ્ઞાન નહીં સુખ નહીં, ઓર ઉસકે જાનને વાળે કો ભી જ્ઞાન ને સુખ નહીં. આ તો મોટું મંગળી કીધું કરું. પહેલી વાત થાય ને શરૂઆત. અમૃતચંદ્ર આચાર્ય મુનિ સંત ભાવલિંગી સંત થે, છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતે છે, આનંદમાં ઝૂલતે છે. ઓ ટીકા બનાએ ઉસકા અનુવાદ રાજમાં લખ્યા. ઉનકા સ્વરૂપ જાનને પર જાનનારે જીવ કો ભી સુખ નહીં. ક્યાં કહેતે હૈ? વિજ્ઞાન હૈ ને, પુદગલ કો બહુ જાણે છે ને, વાણ ઉડેન એસા ઉડેન એસા, કે ઉસકે ઉસકો સુખ નહીં ને, ઉસકા જાનને વાળા કોઈ સુખ નહીં, જ્ઞાન નહીં. હા, તમારા ડાક્ટર ને વકીલાત ને ડાક્ટર ને એમએ ના વકીલાત એ લેબી નહીં, એ જાનને વાળે કોઈ જ્ઞાને નહીં સુખે નહીં. એ જીવ કો જાનને વાળે કો ભી જ્ઞાન ને સુખ નહીં એમ કહેતે હૈ. ધર્મ દીદી ક્યાં સાથે? આ તો અશુદ્ધ જીવને જાણવાથી પણ અશુદ્ધ જીવને જ્ઞાન સુખ નહીં, પણ એને જાણન વાળાને જ્ઞાન સુખ નહીં. જીવની વાત ભાઈ, આ તો વિતરાગ માર્ગ પરમેશ્વરનો એવો માર્ગ ક્યાંય છે નહીં ભાઈ. દિગંબર સંતો કરુણા કરીને વિકલ્પ આયા અને આપ સાસ બન ગયા હે. એસી રચના સુનને મેં આવે મહાપ્રભુ ભાગવાન હૈ. સમજે સમજે એ તો દૂસરી ચીજ હૈ. અહીંયા તો કહા કે શુદ્ધ જીવ ભગવાન આત્મા ઓ શિવાય કા છ દ્રવ્ય સબ ઓર સંસારી અશુદ્ધ પરિણમન મલિન વાલા ઉસકો જ્ઞાને નહીં અને સુખે નહીં, ઓર સંસારી પ્રાણી ઓર સ્વદ્ર પાંચ દૂસરા દ્રવ્ય ઉસકો જાનને વાળે કો ભી જ્ઞાન નહીં સુખ નહીં. કિસકો જ્ઞાન ને સુખ હૈ? ઇસને ઉનકે સારપણા ઘટતા નહીં, એને સારપણું ઘટતું નહીં. શુદ્ધ જીવ કે સુખ એ જ્ઞાન ભી હૈ. શુદ્ધ જીવ ચૈતન મૂર્તિ અનાદિ અનંત મહામંગળી સ્વરૂપ એક સમયની સંસાર મલિન દશા સે ભિન્ન. એ શુદ્ધ જીવ કો જ્ઞાન હૈ ને આનંદ હૈ. શુદ્ધ જીવ કે સુખ એ જ્ઞાન ભી હૈ. શુદ્ધ જીવ જો અનાદિ અનંત નિત્યાનંદ પ્રભુ એક સમય કી પર્યાય સે ભિન્ન એસા તત્વ ઉસમે જ્ઞાન હૈ ને ઉસમે સુખ હૈ. એક બાત ઉસકો જાનને પર અનુભવ મને પર આનંદ જાનને આ એક સુખ ને જ્ઞાન ભી હૈ. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સર્વજ્ઞ પરમેશ્વર જે પ્રગટ કિયા વો અંદર મેં એસી શક્તિ થી એ પૂર્ણ જ્ઞાન ને આનંદ સ્વરૂપ શુદ્ધ આત્મા ઉસકો જ્ઞાન હૈ ને સુખ હૈ ઓર એ ઉસકો જાનને વાળે કો ભી જ્ઞાન ને સુખ હૈ.
એકની અંદર આ બધા પૈસા વાળા ના દેવ ને રાજા સુખી છે એમ ત્રણકાવના નથી, બધા દુઃખી છે. દુઃખી અરે પુનના પરિણામ વાળા દુઃખી હૈ, અને ઉસમે જ્ઞાન નહીં સુખ નહીં, અને પુન પરિણામ વાળા પ્રાણીને જાણને વાળે કો ભી જ્ઞાન ને સુખ નહીં. ભગવાન આત્મા શુદ્ધ જી પરમેશ્વર હો ગયા તો એ તો દુપર દ્રવે, પણ અહીંયા શુદ્ધ જો આત્મા ત્રિકાળી પરમાત્મા સ્વરૂપ ઉસમે જ્ઞાન ભી હૈ ને સુખ ભી હૈ, ઓર વો પરમાત્મા સ્વરૂપ ભગવાન કા જો જાનને વાળા હૈ ઉસકો જાનને વાળા હૈ ઉસકો જ્ઞાન સુખ હૈ કે નહીં અંદર. સરવાળો લઈ લીયા, શિષ્ય પ્રશ્ન ક્યા થા ને કે છ દ્રવ તો સ્વતંત્ર સબ હૈ, કોઈ દ્રવ કોઈ કે આધીન નહીં, કોઈ પદાર્થ કી અવસ્થા વર્તમાન હૈ કોઈ કે આધીન નહીં, સ્વતંત્ર હૈ. હા હા, તો સ્વતંત્ર હૈ સબ, તો ઉસકો સારપણા ક્યુ ન ઘટે, ઉસકો સારપણા નહીં. જીસમાં અતિન્દ્રિય આનંદ કા અનુભવ હો, તો જીસમાં અતિન્દ્રિય આનંદ ને જ્ઞાન હો, ઉસકા અનુભવ કરને સે અતિન્દ્રિય જ્ઞાન ને આનંદ હો, ઉસકો સારપણા કરતે હૈ. હા હા હા, હે વાંચા એની આ દ્રષ્ટિ વાંચું મીઠી છે, છપકા આપતા હૈ. આગી વાત છે બાપા. હા હા હા, અરે ને ચાલ્યો નથી, આ બધું કર્મ દૂર જાણી થઈ છે. એકનો આત્મા રખડતો 84 ના અવતારમાં રખડે છે દુઃખી થઈને, એને સુખી થવાનો રસ્તો આ એક કે હું પોતે અતિન્દ્રિય જ્ઞાનને આનંદથી ભરપૂર આત્મા, ઉસકો જાનને સે જ્ઞાનને સુખ હોતા હૈ, અને જ્ઞાનના સુખ જ્ઞાન હુઆ હું અલ્પકાળમાં કેવું જ્ઞાન પાક મોક્ષ હોગા ઉસકો. હા હા, બીજ હોય દુઈ તો પુનઃ હોગા હોગા ને હોગા, એસે શુદ્ધ ભગવાન આત્મા પવિત્ર ટીકાવાળી ઉસકા જ્ઞાન ને આનંદ આયા હું અલ્પકાળમાં કેવું જ્ઞાન પાએગા, અને એ સાર ચીજ હૈ જગત મેં, દૂસરી કોઈ સાર ચીજ હૈ નહીં. તો એ રીતે પહેલા ક્લાસનો વિસ્તાર પૂરો થયો, આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.